નમસ્કાર મિત્રો ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પંદર મેના કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાવાલાયક છે તેના વિશે વાત કરીશું તો પહેલો ક્વેશ્ચન છે હાલમાં ટ્વિટરના સી ઇલે મતલબ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરી છે તો હાલમાં ટ્વિટરના સી ઇ તરીકે લીંડા યાકારીનો હાલમાં તેની નિમણૂક કરવામાં આવી છે આ ટ્વિટરનો લોગો છે આ ટ્વિટરનો લોગો છે જ્યારે આ છે લિન્ડા યાકારીનો છે જે ટ્વિટરના નવા સી બન્યા છે જ્યારે ટ્વિટર વિશે વાત કરવામાં આવે તો ટ્વિટરની સ્થાપના થઈ હતી એકવીસ માર્ચ બે હજાર છ તેનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તો હેડક્વાર્ટર તેનું આવ્યું છે સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં આવ્યું છે જ્યારે તેના સ્થાપક હતા જેક ડોર્સી હતા નો ગાસ હતા બી સ્ટોન અને ઇવાન વિલિયમ્સ આ ચાર વ્યક્તિ દ્વારા ટ્વિટરની સ્થાપના કરવામાં આવી હતી જ્ઞાનમાપી મસ્જિદ ક્યાં આવેલ છે તો હાલમાં જ્ઞાનમાપી મસ્જિદ એટલા માટે ચર્ચામાં છે કારણ કે જ્ઞાનમાપી મસ્જિદમાં એક સિવિલિંગ આકારનું સ્ટ્રક્ચર મળ્યું છે તેને આર્કિયોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કાર્બન ડેટિંગ કરવાની તેને મંજૂરી આપી છે કોર્ટ દ્વારા આપી છે તેના કારણે ચર્ચામાં છે તો જ્ઞાનવાપી મસ્જિદ છે તે વારાણસીમાં આવેલી છે હાલમાં કારણ કે કોર્ટ દ્વારા ત્યાં કાર્બન ડાયટેક કરીને કેટલા વર્ષ પુરાણું શિવલિંગ છે તેના વિશે તે જાણકારી મેળવવા તે ચર્ચામાં છે પીએમ દ્વારા લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી ઇન્ડિયા મતલબ લિંગો ઇન્ડિયા હિંગોલીમાં આધારશીલા રાખી તે કયા રાજ્યમાં આવેલી છે તો આ હિંગોલી છે તે মহাৰাষ্ট্ৰেছে যিটেচনল বেব ৰিছ ফেচিলিটি মহাৰাষ্ট্ৰ হিংগলীমা এ গুৰুৱা তৰং বিষয়ে অভ্যাস স্থাপনা কৰাৰ ইণ্ডিয়া ইণ্ডিয়া মথম হৈছে যে লিগো ইণ্ডিয়া যায় বৰ্ড মই বৰ্ড মে অব্জৰ্ভেটৰি লিগো તે છે અમેરિકામાં છે અને અમેરિકાની બહાર હોય તો તો બીજા નંબર છે તે ઇન્ડિયા આવે છે હાલમાં ચીન દ્વારા સીપીઈસી ચીન પાકિસ્તાન પાકિસ્તાન આર્થિક ગલિયાર મતલબ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કયા દેશ સુધી વિસ્તારિત કરવાની સહમતી દર્શાવી તો હાલમાં ચીન દ્વારા ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી વિસ્તાર વધારવાની તેને પોતાની સહમતિ દર્શાવી છે કારણ કે તમે આ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો રસ્તો ક્યાં છે તો જોઈ શકો છો કાસગરથી કા ગ્વાદર બંદર સુધી છે પાકિસ્તાન ગ્વાદર અને કાસઘર જે ચીનમાં છે ત્યાંથી તે હવે અફઘાનિસ્તાનમાં પણ વિસ્તાર વધારવાની વાત કરવામાં આવી છે તો આ છે તે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તે ભારતના પી પીઓ કેમાં પણ તે પસાર થાય છે તે એક ભારતમાં તે ચિંતિત ઘટના છે જ્યારે પાકિસ્ અફઘાનિસ્તાન હાલમાં ચર્ચામાં છે તો ગ્લોબલ આતંકવાદ આતંકવાદ એટલે ગ્લોબલ ટેરરિસ્ટ ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન પહેલા નંબર પર છે જ્યારે ભારત યુદ્ધ ત્યારમાં નંબર ઉપર છે તાજેતરમાં હિન્દ મહાસાગર સંમેલન એટલે મતલબ ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સનું છઠ્ઠું સંસ્કરણ ક્યાં આયોજન કરવામાં આવ્યું તો હાલમાં હિન્દ મહાસાગર સંમેલનનું છે સઠ્ઠું સંસ્કરણ છે તે બાંગ્લાદેશના ઢાકામાં કરવામાં આવ્યું છે તમે ફોટો જોઈ શકો છો સિક્સ ઇન્ડિયન કોન્ફરન્સ બે હજાર ત્રેવીસ છે તે ઢાકામાં કરવામાં આવ્યું છે જ્યારે બાંગ્લાદેશના ઢાકામાં બિમસ્ટેકનું હેડક્વાર્ટર પણ આવેલું છે ધ ઇન્ડિયન મેટ્રોપોલિસ ડીકન્સ્ટ્રક્શન ઇન્ડિયાઝ અર્બન સ્પેસ પુસ્તકના લેખક કોણ છે તો આ પુસ્તકના લેખક છે ફિરોજ વરુણ ગાંધી છે જે હાલમાં પબ્લિશ કરવામાં આવ્યું છે જ્યારે અન્ય બુક હાલમાં ચર્ચામાં રહી તો તેના વિશે જોઈશું જ્યારે હાલમાં તે રંજન ગોગોઈની છે આત્મકથા છે જસ્ટિસ ફોર ધ જજ તે લોન્ચ કરવામાં આવ્યું છે રંજન ગોગોઈ છે તે ભારતના સેતાલીસમાં મુખ્ય ન્યાયાધીશ હતા હાઈકોર્ટ હાઈકોર્ટન મુખ્ય હાઈકોર્ટ છે આપણે જે સુપ્રીમ કોર્ટ છે તેના હતા જ્યારે માય લાઈફ એઝ એ કોમરેડ છે તે કે કે શૈલેજાની છે રિસર્જર નોર્થ ઇસ્ટ નેરેટિવ ઓફ ચેન્જ છે આશીષ કુંદરાની છે મધર્સ ડે મે મહિનાના ક્યારે ઉજવવામાં આવશે તો મધર્સ ડે છે તે મે મહિનાને બીજા રવિવારે ઉજવવામાં આવશે જે ચૌદ તારીખે આવ્યું હતું જેને મધર્સ ડે ઉજવવામાં આવે જ્યારે મધર્સ ડે પર એવી બુક છે જે માતા ઉપર લખાયું મા ઉપર લખાયું તેવી બુક છે તો લોહીની સગાઈ છે જે કાકી અને તેના વિશે વાત કરવામાં આવશે જે પાત્ર છે જે માના વીરની વિશે વાત કરવામાં છે જ્યારે જન્મ ટીપ છે તે પણ ઈશ્વર પેટલીકરની છે હલવાઈની સગાઈને ચાનટી બંને ઈશ્વર કરની છે જ્યારે બે હજાર બાવીસમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે તે ગીતાંજલિ શ્રીની પુસ્તક પણ તેને ઉપર રિલેટેડ છે ટોમ ઓફ સેન છે તે પણ તેની સાથે હાલમાં સુધીરમન કપ બે હજાર આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું તો હાલમાં સુધીરમન કપ ચાલી રહ્યો છે ચૌદ મેથી એકવીસ મે સુધી ચાલશે તેનું આયોજન છે જે ચીનમાં કરવામાં આવ્યું છે ચીનના સૂંજો ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સુધીર મન કપ વિશે વાત કરવામાં આવે તો સુધીર મન કપનું આ અઢારમું સંસ્કરણ છે બે હજાર ત્રેવીસનું જ્યારે તેની શરૂઆત થઈ તે ઓગણીસો નેવ્યાસીમાં થઈ હતી જ્યારે બેડમિન્ટન સાથે સંકળાયેલા અન્ય કપ વિશે વાત કરવામાં આવે તો થોમસ કપ છે ઉબર કપ છે થોમસ કપ છે તે પુરુષ શ્રમે છે અને ઉબર કપ છે તે મહિલા માટે છે જ્યારે મલેશિયન બેડમિન્ટન છે તે પણ છે જ્યારે ભારતમાં ચર્ચિત છે જે ખેલાડી છે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે પીવી સિંધુ છે એચ એસ પ્રણોય ચિરાગ શેટી સાવિક સહીરાજ રંગી રેડ્ડી ગાયત્રી શે તૃષા જોલી છે તેવી સંકળાયેલા છે ગુજરાતમાં કૃષ્ણસાગર તળાવ કયા જિલ્લામાં આવેલ છે તો હાલમાં કૃષ્ણસાગર તળાવ એટલા માટે ચર્ચામાં છે કારણ કે ત્યાં ખરાબ સમાચાર છે પાંચ જે યુવા હતા ત્યાં ડેથ થયું છે તે ડૂબીને તેના કારણે કૃષ્ણ સાગર ચર્ચામાં છે તે આવેલું છે બોટાદમાં આવેલું છે જે તમે ફોટોમાં જો કૃષ્ણસાગર લેક છે જે બોટાદમાં આવેલું છે બોટાદ જિલ્લામાં આવેલું છે તો આજનું કરંટ અફેર્સ અહીંયા પૂરું કરીએ છીએ વિડીયો જોવા બદલ થેન્ક યુ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા